રજિસ્ટર થશે એ કોઈ બી હોય, હું તો બી અહીંયા જે જે એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ દાનેશજીએ મૂક્યો છે એની માટે આપનું શું માનવું છે? હી જનરલાઇઝિંગ. હવે પોઈન્ટ એટલો જ થાય છે કે યસ, ઘણા કિસ્સાઓ છે જેમાં છોકરાઓ એક જ રિલિજન યા કાસ્ટ યા કમ્યુનિટીના છોકરાઓ છોકરીઓને બેવકૂફ બનાવે છે. એવા તો દિવસમાં આપણે પેપરમાં જ રોજના એક કે બે કિસ્સા વાંચે છે, એમાં કોઈ ડાઉટ નથી. યુ આર રાઈટ કે એ બધે થાય, મોટું નાનું થાય, પેલી પેલાને ફસાવે, એ બધું જ અગ્રીડ છે. અને એમાં બી અલગ અલગ એની કેટેગરીઝ કહેવામાં આવે છે, એ બી તમને કહી દઉં. રાઈટ, સિમિલરલી લવ જિહાદ એક કેટેગરી છે. અત્યારે આપણે લવ જિહાદ કેટેગરી ડિસ્કસ કરી રહ્યા છીએ, એટલે લેટ અસ કોન્સન્ટ્રેટ ઓન ધેટ. રાઈટ, બીજા કિસ્સાઓમાં તો આ લોકો કરે બી છે ને, ચેટ શોમાં તમે બી આવો છો, હું બી આવું છું, એટલે આપણે કરીએ બી છીએ. એવું નથી કે ખાલી આજે લવ જિહાદ છે ને આખો વર્ષ લવ જિહાદ જ ચલાવીએ છીએ, ના, બીજા બી કિસ્સા કરીએ છીએ. એટલે કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર લવ જિહાદ વાળા ફંડા, લેટ અસ એક્સેપ્ટ દેટ. અને એના પ્રૂફ એકચ્યુઅલી સોતીથી પણ મને મળ્યું નહીં. અત્યારે 3-4 વર્ષ પહેલા ઓન રેકોર્ડ એક નહીં એવા 2 કે 3 કેસીસ આવ્યા હતા, અત્યારે મળતા નથી, સર્ચ કરશું તો મળશે, જેમાં ઇટ વોઝ પ્રૂવડ કે ઇટ વોઝ લવ જિહાદ. છોકરાએ ખાસ લવ જિહાદ ફંડા જ છે સાહેબ. મે બી તમે એને યુ કેન પુટ ઇટ પોલિટિકલી, જાણે કે તમે અત્યારે ઘણી ચીજો પોલિટિકલ કલર પર આવે છે, જેમાં કોઈ ડાઉટ નથી. અને એ સત્ય બી છે, હું ના નથી પાડતી કે અનફોર્ચ્યુનેટલી લોકો પોલિટિશિયન્સો આ લોકોના ઇમોશન્સ જોડે રમીને એને પોલિટિકલ કલર આપે છે. એવા પણ એક બે કિસ્સા હોય છે. ના ના, એમાં એવા એવા ઘણા, હું તો કહું છું પોલિટિકલ કિસ્સા, બહેનોના અમારા રેપ થાય છે, પોલિટિશિયનો હોય છે વચ્ચે, તો બહેનોને એ બી નથી મળતી, શું કહેવાય, ન્યાય નથી મળતો બીકોઝ ઓફ પોલિટિકલ મોટિવેશન. એટલે અગ્રીડ છે. સો જિહાદ વર્ડ એટલા માટે યુઝ થાય છે કારણ કે આપણે મુસ્લિમ કમ્યુનિટી જોડે પેલું થયું છે, શું કહેવાય, અટેચ થયું છે. એટલે ના તો કંઈ બીજું બી વર્ડ યુઝ થાય, પણ અત્યારે લવ જિહાદ મુસ્લિમ કમ્યુનિટી જોડે છે, એટલે આપણે એ ડિસ્કસ કરીએ. હવે લવ જિહાદનો ફંડા એટલો જ છે કે પેલો છોકરો ખાસ છોકરીને ફસાવે. રાઈટ, આમ તો બીજા કેસોમાં બી છોકરાઓ, એલ્ડર છોકરાઓ યંગ છોકરીને ફસાવે છે ને બધું જૂઠું સાચું થાય છે, પણ આ તો ખાસ છોકરીને ફસાવે એની એની કેરિયર બરબાદ કરવા. નોટ જસ્ટ કે એને ખાલી પેલું ટાઈમ પાસ કરવા, પ્રેમ પ્યાર કરવો, એને કેરિયર બરબાદ કરવા, છોકરીઓને ટુ પે બેક, ટુ શો હિઝ એંગર અગેન્સ્ટ ધ હિન્દુ કમ્યુનિટી ઓર અધર કમ્યુનિટી ધેન મુસ્લિમ કમ્યુનિટી, એટલા માટે કરે, એને આપણે પર્ટિક્યુલર લવ જિહાદ કહે છે. હવે એના ફંડામેન્ટલ્સ એવા છે, અગેન રિપીટ કરું છું કે ફંડામેન્ટલ્સ એવા છે કે લેટ અસ સે કે એવું સાંભળ્યું છે, એ મને ખબર નથી, પણ એવું એની રિસર્ચ બી થઈ છે. એનઆઈએ વચ્ચે એના પર થોડો સર્વે બી કર્યો હતો, એટલું બધું તથસ્ય આવ્યું નથી, પણ જેટલું તથસ્ય આવ્યું કહેવા માંગુ છું કે એમાં જાણે કે લેટ અસ સે લોકો પેલા શું કહેવાય, નોટ ટેરરિસ્ટ, બહુ હાર્શ વર્ડ હું યુઝ કરું છું, પણ એમાં જોડાય કે ભાઈ મારે મારા કમ્યુનિટીને બચાવવું છે. એ રીતે ઘણા લોકો, ઘણા બધા પેલા શું કહેવાય, મારે થોડા વર્ડ્સ આગળ પાછળ કરવા પડે કારણ કે આઈ કેનોટ યુઝ ધોઝ રેશ વર્ડ્સ, એટલા માટે થોડું સંભાળીને બોલી રહી છું. તો ઘણા લોકો એવું કહે કે ભાઈ છોકરાઓને કહે કે તમારે, અગર તમારે જિહાદ કરવું છે, તમારે ઇન્સ્ટેડ ઓફ બિકમિંગ ફિદાઈન ઓર સમથિંગ લાઈક ધેટ, તમે આવી રીતે બી તમારી કમ્યુનિટીને હેલ્પ કરી શકો છો વિથ ધીસ ટાઈપ ઓફ એક્શન. જી જી, હું આ જ પ્રકારની પ્રેરણાની વાત કરી રહી હતી અને આ આ આ થાય છે, સંભાળીને બોલું છું, આ થાય છે, આ ક્યાંક ને ક્યાંક છે. તમે એક્સેપ્ટ કરો.